નમસ્કાર મિત્રો, આપ સૌનું વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું તમે જાણો છો પાન ખાવાથી કેટલાક ફાયદાઓ થઈ શકે છે? જ્યારે પાન વિશે મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાની છે, તો માહિતી જાણવા માટે મિત્રો વિડીયોને પૂરો જોજો. પાન ખાવાનું સૌથી વધુ ચલણ આપણા ભારતમાં જોવા મળે છે. જ્યારે ભારતમાં મોટાભાગના ક્ષેત્રોમાં લોકો પાન ખાતા હોય છે, ઘણી જગ્યાએ તો લગ્ન જેવા પ્રસંગોની અંદર પણ પાન ખાવું તે શુભ માનવામાં આવે છે. જ્યારે પાન ઘણા પ્રકારના હોય છે, પાનની અંદર ઘણી વસ્તુઓ ભેળવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. તે પાનનો ઉપયોગ પૂજા પાઠ અને ધાર્મિક કામોમાં પણ કરવામાં આવે છે. આપણે સૌ લોકો જાણીએ છીએ એક જડીબૂટીની જેમ પણ કામ કરે છે પાન, જ્યારે જેમાં ઘણા બધા ઔષધીય ગુણો હોય છે. પુરુષ માટે પાનનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે, એ તો ચાલો આજે અમે તમને તેના વિશે જણાવી જ દઈએ. સૌથી મહત્વનો પોઈન્ટ નંબર 1 છે, યોનિ શક્તિ વધારવા માટે મદદગાર છે. જ્યારે પાનના પત્તામાં એન્ટી ઇફેક્ટિવ, એન્ટીસેલ્ટિક અને દુર્ગંધ દૂર કરવાવાળા ગુણો હોય છે. જ્યારે મિત્રો એમ કહેવાય, પાન ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધે છે, જેના કારણે પાન પુરુષોની ફિઝિકલ લાઈફને સીધી રીતે પ્રભાવિત કરે છે. જ્યારે મિત્રો બીજા પોઈન્ટ નંબર વિશે વાત કરવાની છે, વાત કરીએ બીજા પોઈન્ટ નંબર વિશે. જો તમને કબ્જની સમસ્યા રહેતી હોય તો તમે થોડા દિવસ સુધી જમ્યા બાદ પાનનું સેવન કરી શકો છો, જેનાથી તમને સારો એવો લાભ થશે. તેના માટે તમારે પાનના પત્તાના ટુકડા કરે એક પાણી ભરેલા ગ્લાસની અંદર આખી રાત રહેવા દેવાના છે. સવારે ઉઠવાની સાથે જ આપ ખાલી પેટે એમ કહેવાય કે પી જવાનું છે. જ્યારે મિત્રો પોઈન્ટ નંબર 3 વિશે વાત કરીએ, ઘાવ વિશે. જ્યારે પાનનો ઉપયોગ ઘાવ ભરવા માટે કરવામાં આવે છે, જ્યારે પાનની અંદર રહેલા એન્ટી ઓક્સિડેન્ટ તત્વો ઘાવને જલ્દીથી એમ કહેવાય કે સારું કરવામાં મદદ કરે છે. જ્યારે તમને જે ઘાવ લાગ્યો હોય તેના ઉપર એમ કહેવાય કે પાનનો રસ કાઢી અને લગાવવાથી પણ તમને ત્યાં ઘણી રાહત થઈ શકે છે. વાત કરવા જઈએ તો પોઈન્ટ નંબર 4 છે, પાચન ક્રિયા સાથે એકદમ યોગ્ય છે. પાચન ક્રિયા કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે આપણને. જમ્યા બાદ મિત્રો પાન ખાવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે જમ્યા બાદ એક પાનનું પત્તું ખાવ છો તો તેનાથી પેટમાં દુખાવો અથવા ગેસ, છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. જ્યારે મિત્રો વાત કરીએ આપણે બસ એકા પાન વિશે, કેટલું આપણને શરીરની અંદર ફાયદાકારક છે તે તમે આના વિશે જાણી ચૂક્યા છો. તો બસ મિત્રો, તમને કંઈ આના વિશે માહિતી મળી ગઈ હોય અને વધારે કંઈ માહિતી જોતી હોય તો, અને મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોવ તો જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.